રોગો તથા ટ્રાન્સપ્લાન્ટેશન માટે વિશ્વમાં જેમણે સૌથી વધારે કામ કર્યું હતું તેમના દેહાવસાન સાથે આજે વિશ્વનો સૂર્યાસ્ત થયો છે એવું કહું તો જરા પણ એમાં અતિશયોક્તિ નથી. અચ્છા સાહેબની સિદ્ધિઓની વાત કરીએ તો એવી કઈ કઈ સિદ્ધિ છે કે જે વિશ્વભર ને હવે ખોટ કહી શકાય કે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં જોવા મળશે? સૌથી પહેલી સાદી વાત તો એ કે આજે જ્યારે પૂર્ણ દુનિયાના લોકો પૈસાની પાછળ લક્ષ્મીના સેવક છે ત્યારે ત્રિવેદી સાહેબ લક્ષ્મીના નારાયણ હતા. તેમણે પૈસાનો મોહ રાખ્યા વગર સર્વ સમૃદ્ધિઓ છોડીને કેનેડાની હાઈએસ્ટ પોઝિશન હતી, ડાયરેક્ટર ત્યાંના મેડિકલ ડિરેક્ટર હતા અને હી વોઝ ધ હાઈ વન ઓફ ધ હાઈએસ્ટ ટેક્સ પેયર્સ ઓફ કેનેડા. એ સર્વ છોડીને કેવળ ભારતના લોકોને કિડની અને નેફ્રોલોજીની સર્વિસીસ મળે તથા જ્ઞાન મળે તેના માટે બધું છોડીને અહીં આવી ગયા અને વિશ્વની સૌથી મોટી અને શ્રેષ્ઠ એવી આ કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેમાં અફકોર્સ સરકારનો પૂર્ણતઃ સપોર્ટ હતો. બહુ જ લાંબુ છે, ન કેવળ યુનિવર્સિટી પણ વેરિયસ સોસાયટીઝ. જે ઇન્ડિયામાં લોકોને ખ્યાલ નહોતો કે આઈએસ ઓટી જેને કહેવાય છે, બાકીની બધી સોસાયટીઓ એ બધીની સ્થાપના કરી અને ઘણા બધા બીજા જો કોર્સીસની શરૂઆત કરી જે લોકોને એ વખતે કલ્પના પણ નહોતી. અને એ ધ્યાનમાં લઈને સાહેબને અનેક એવોર્ડ્સ અને ઘણું બધું મળ્યું. પદ્મશ્રી જે એમને મળ્યો 2015માં, મોરારી બાપુ, સચ્ચિદાનંદજી, પ્રમુખ સ્વામી, એ આ સૌ કોઈ સાહેબના માટે પુષ્કળ માન કહેતા રાખતા. એ કહેતા કે અમે તો ભગવાન હરી છીએ પણ આ એક એવો છે કે સફેદ કોટનો માં રહેનારો એક મોટો સાધુ જ છે, એમને અમારાથી જરા પણ ઓછા ના આલેખાય, આટલું તો એમનું માન હતું. એ હતું ભારતમાં. અને વિશ્વના શ્રેષ્ઠ દરજ્જાના રિસર્ચર્સ, નોબેલ લોરેટ્સ, નોબેલ આપનારા ચેરમેન, એ સૌ ડૉક્ટર ત્રિવેદીને એટલું બધું માનતા કે ડૉક્ટર ત્રિવેદી સેઝ વી મસ્ટ લિસન અને ડૉક્ટર ત્રિવેદીના માટે લોકો અમદાવાદ આવીને એમને મળી ગયા છે અને આ સંસ્થા માટે એમનાથી જે કંઈ થઈ શકે દરેક જણે સેવા આપી છે. આવતીકાલનો શું કાર્યક્રમ રહેશે, દર્શનનો તેમજ અંતિમ વિધિ કેટલા સમય રહેશે? આવતીકાલે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ત્રિવેદી સાહેબના પાર્થિવ દેહના દર્શન માટે અહીં સંસ્થામાં જ મૂકવામાં આવશે. કાલે અમે સંસ્થામાં અને યુનિવર્સિટીમાં જાહેર રજા ડિક્લેર કરી છે અને 12 વાગે તેમની અંતિમ યાત્રા અહીંથી જ નીકળશે અને દૂધેશ્વર આગળ એમને ત્યાં અંતિમ વિધિ થશે.